પુત્ર કામ ઉપર હતા તે દરમિયાન ચેમ્બર ફાટતા તે દાઝી ગયા હતા જેને સારવાર માટે ભુજની જીકે જનરલમાં દાખલ કરાયા ગઢપાદરમાં રહેતા અબ્દુલ હુસેનનો છોકરો જે સવારના ભાગમાં તે કામ ઉપર ગયેલ હતો શાંતિલાલ ગોડાઉન ખારી રોહર વચમાં જે મીઠાના પ્લોટિંગો છે ત્યાં હિટાચીનું કેબિન વેલ્ડિંગ કરતા હતા ત્યારે ચેમ્બર ગરમ હતું ત્યારે એક છોકરો પાના પકડ લેવા ગયો હતો તે સમયે ચેમ્બરમાં વિસ્ફોટ થતા તેનામાં રહેલો ઓઇલ ઉડતા તે છોકરો દાઝી ગયો હતો આગરિયા હોસ્પિટલ બાદ ત્યાંથી લખી આપવામાં આવેલ કે વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગમાં દાખલ કરવા બાબતે ત્યારબાદ આ દાઝી ગયેલા યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે મારું નામ એ કાંડાગરા અબ્દુલ હુસેન ગઢપાદર છોકરા સાથે બનાવ સાહેબ એવું હોય કે કાલે બપોર સવારના ટાઈમે એ કામ કરવા ગયેલો શાંતિલાલ ગોદામ અને ખારી રોડની વચમાં મીઠાના જે પ્લોટિંગ એ તેની અંદર હિટાજીનું ચેમ્બર હું વેલ્ડિંગ કરતો હતો પછી જમવા બેઠો એ મને ટિફિન લેવા દેવા આવ્યો ત્યારે હું જમવા બેઠો એવામાં ચેમ્બર ગરમ હતું અને એ બાજુમાં આજુબાજુમાં ગયેલો હશે પાના પકડ ઉઠાડવા સારું અને ચેમ્બર વિસ્ફોટ થતાં એની ઉપર ઓઇલનો જે રિસાવ થયો એના થકી તે દાઝી ગયો હોય સાહેબ હું બાજુમાં જતો હું હાથ ધોતો હતો અને એ પાના પકડ ભેરા કરતો હતો એટલે પહેલી ટ્રીટમેન્ટ બબીતા આગરિયા ગાંધામ કરેલી આગરિયા હોસ્પિટલમાં એના પાછળ બીજી જે ટ્રીટમેન્ટ હતી હાલ પછી બબીતા આગરિયા મેડમે લખીને આપેલું કે ભૂત જીકેમાં તમે આને બર્ન વિભાગમાં એડમિટ કરો તો અમે અહીંયા બર્ન વિભાગમાં જ સવારે લઈ આવે હા એ ચોક્કસથી એનું કારણ એ કે અમુક વૈકલ્પિક થોડીક ખામી હતી કે જેવું કે ચેમ્બર થોડુંક સડેલા જેવું લાગતું હતું એવું બધું અને બીજું કે આ તો સાહેબ હવે બનવાનું હતું એ બની ગયું બાકી હવે બીજું શું કહી શકીએ એની અંદર જે છોકરો સાજો થઈ જાય ઘણું બસ